એક એક પળ છૂટું પડી જાય એવા આપણે ખજૂરમાંથી બનતા રોલ બનાવવાના છીએ તો ખજૂર રોલ બનાવવા માટે મેં અહીંયા લીધેલા છે ખજૂરના ટુકડા બીયા કાઢીને અને બિસ્કીટ અને ઘી લીધેલું છે તો આ ત્રણેય સામગ્રીનો ઉપયોગ કરીને ચાલો આપણે શરૂઆત કરીએ રોલ બનાવવા માટે સૌ પહેલાં બિસ્કીટનો આપણે ભૂકો કરી લેવાનો છે મેં અહીંયા મેરી ગોલ્ડના મોળા બિસ્કીટ લીધેલા છે જેને એક મિક્સર જારમાં લઈ મોટા ટુકડા કરી અને એને ઝીણો પાવડર મેં અહીંયા બનાવી લીધેલો છે આવી રીતના તમે જોઈ શકશો કે એકદમ ઝીણો પાવડર અહીંયા તૈયાર થઈ ગયો છે આવો ઝીણો પાવડર બનાવે સાઈડમાં રાખી દેવાનો છે એક પેન લઈ અને એમાં આપણે ખાલી ખજૂરને સાતળવા પૂરતું બેથી ત્રણ ચમચી જેટલું આપણે ઘી લેવાનું છે ઘીની અંદર આપણે ખજૂરને સાંતળવાનો છે ઘી પણ ખજૂરની અંદર ચોટે બધા ખજૂરમાં ચોટી જાય એ પૂરતું જ ઘી આપણે લેવાનું છે હવે ઘીમાં ખજૂર એડ કરી અને ખજૂરને એકદમ ધીમા ગેસની ફ્લેમ ઉપર સાતળવાનું છે આપણે આ ખજૂરના ટુકડા છે એને રોસ્ટ કરતાં કરતાં ઘીની અંદર સાતળતા સાતળતા એકદમ સોફ્ટ બની જાય અને એક રસ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળવાના છે પણ ઘણીવાર ખજૂર સાતળતા સાતળતા ખજૂર એકદમ કઠણ બની જતું હોય છે તો એવું ન બને એના માટે થઈને એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ જે મેં અહીંયા એડ કરેલું છે એ છે બે ચમચી મલાઈ બે ચમચી ઘરની જ મલાઈ મેં અહીંયા એડ કરેલી છે જેને કારણે ખજૂર રોલ એકદમ સોફ્ટ બનશે અને આ ખજૂર રોલ ટેસ્ટી પણ બનશે આમાં દૂધનો જે ભાગ છે એ બળી જાય ત્યાં લગી આપણે એકદમ સતત હલાવતા રહેવાનું છે પેનની અંદર ખજૂર એક રસ ન થઈ જાય ત્યાં સુધી સતત આપણે એને હલાવતું રહેવાનું છે ધીમા ગેસની ફ્લેમ ઉપર આ મલાઈને કારણે ખજૂર રોલ ખરેખર એકદમ ટેસ્ટી બને છે તમે પણ બનાવજો અને જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી હવે આપણે આ ખજૂર રોલ માટેનું જે ટેક્સચર જે છે એ રેડી થઈ ગયું છે તમે જોઈ શકશો કે બધા જ જે ખજૂરના ટુકડા હતા એ એકદમ એક સાથે ભેગા થઈ ગયા છે અને તમે જોઈ શકશો કે પેનને એકદમ છોડી દીધું છે તો આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે આ મિશ્રણ ખજૂરનું મિશ્રણ ઠંડુ પડી જાય એટલે આપણે એક પાટલાની ઉપર જાડુ પ્લાસ્ટિક લઈ અને એનો ખજૂરનો બેઝ બનાવવાનો છે આની જગ્યાએ તમારી પાસે જો બટર પેપર હોય તો તમે બટર પેપરનો પણ ઉપયોગ કરી શકો છો એકદમ હળવા હાથે અહીંયા ખજૂરનો બેઝ આપણે બનાવવાનો છે હળવા હળવા હાથે આવી રીતે થેપીને આપણે બેઝ તૈયાર કરવાનો છે અને ત્યારબાદ આપણે એને હળવે હાથે વેલણની મદદથી વણી લેવાનું છે રોલનો બેઝ એકદમ વ્યવસ્થિત રીતે રેડી થઈ જાય એટલે પ્લાસ્ટિક આવી રીતે ઉથલાવીને ચેક કરી લેવાનું છે અગાઉ જે આપણે બિસ્કિટનો ભૂકો રેડી કરેલો હતો એ બિસ્કિટના ભૂકાને આ ખજૂરના બેઝ ઉપર આપણે પાથરી લેવાનું છે હવે ખજૂરનો બેઝ બનાવતા બનાવતા મલાઈમાંથી જે ઘી છૂટું પડેલું હોય અને ખજૂર સાતળવામાં જે આપણે ઘી એડ કરેલું હોય એ ઘી છૂટું પડે છે એ ઘી આ બિસ્કિટનો ભૂકો જે છે એ ઘીને અબ્ઝોર્બ કરી લેશે આવી રીતે વ્યવસ્થિત આખા બેઝ ઉપર આપણે બિસ્કિટનો પાવડર છે એ પાથરી દેવાનો છે આની જગ્યાએ તમે કોકોનટનો ભૂકો એટલે કે ટોપરાનું છીણ તમે લઈ શકો છો ઝીણું અથવા તો તમે સિંગદાણાનો ભૂકો પણ લઈ શકો છો જેને કારણે ફરાળી રોલ પણ તમે ખજૂરના બનાવી શકો છો હવે વ્યવસ્થિત હળવે હાથે એકદમ ધીમે ધીમે હાથે રોલ બનાવી લેવાનો છે રોલ તૂટે નહીં એવી રીતનો વ્યવસ્થિત રીતે ખજૂરનો રોલ બનાવી લેવાનો છે મિત્રો લાસ્ટ સુધી આ રેસીપી જોજો ખરેખર આ રેસીપી ખૂબ જ સરસ બને છે તમે જરૂરથી ટ્રાય કરો અને કમેન્ટ કરી અને મને જરૂરથી કહેજો ખજૂર રોલની રેસીપી તમને કેવી લાગી ખજૂર રોલ બની જતાં એની ઉપર પણ ફરીવાર ઘી છૂટું પડેલું દેખાય છે તો એ એબ્ઝોર્બ થઈ જાય એ માટે થોડુંક એવો બિસ્કિટનો ભૂકો એના ઉપર આપણે સ્પ્રિન્કલ કરી દેવાનો છે હવે આ રોલને આપણે ફ્રીજની અંદર પંદરથી વીસ મિનિટ સેટ થવા દઈશું પંદરથી વીસ મિનિટ થઈ ગયા બાદ આ રોલ કંઈક આ ટાઈપનો બની જશે અને આપણે હવે આ રોલને વ્યવસ્થિત રીતે ધીમે ધીમે હળવા હાથે કટ કરી લેવાનો છે એકદમ ટેસ્ટી અને સોફ્ટ એવો ખજૂરનો રોલ અહીંયા રેડી થઈ ગયો છે મિત્રો આ રેસિપી જો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને જો સબસ્ક્રાઈબ ન કરેલું હોય અને તમે નવા હોય મારી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી લેશો અને સાથે સાથે બે લાયકન જરૂરથી દબાવી દેશો જેને કારણે તમે નવી નવી રેસિપીસ જોઈ શકશો આવી રીતે આપણે બધા જ ટુકડા કરી લેવાના છે રોલમાંથી વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે ખજૂરમાંથી બનતી આ રેસીપી ખરેખર ખૂબ જ સરસ લાગે તમે પણ ટ્રાય કરો અને ટ્રાય કરી અને જરૂરથી કેજો કે આ રેસીપી તમને કેવી લાગી મિત્રો અહીંયા ખજૂરના રોલ આપણા રેડી થઈ ગયા છે એકદમ જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા ખજૂરના રોલ તમે પણ બનાવો અને જરૂરથી ટ્રાય કરી અને કહેજો અને આ ખજૂરના ફાયદા પણ ઘણા છે તો શિયાળામાં બધાને ભાવે એવા ખજૂરમાંથી બનાવો ખજૂરમાંથી બનતા રોલ ફરીવાર એક નવી રેસિપીની સાથે મળશું ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી